સેવાકીય કાર્યો સાથે સંકળાયેલી રોટરી ક્લબ દ્વારા આજે કોરોના વાયરસને લઈ દેશની સેવાના ભાગરૂપે પ્રધાનમંત્રી રાહતફંડમાં 2 લાખનો ચેક જમા કરાવવામાં આવ્યો છે. જ્યારે ડીસાની વણસાલી હોસ્પિટલ ખાતે તૈયાર કોવિડ-19 હોસ્પિટલમાં 31 લાખના મેડિકલ ઇક્વિપમેન્ટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડીસામાં આજે રોટરી ક્લબ ઓફ ડીસાના સભ્યો ડીસાની મામલતદાર કચેરી ખાતે પહોંચી ગયા હતા. રોટરી ક્લબ ઓફ ડીસા, રોટરી ક્લબ હેમ્પો અને રોટરી ફાઉન્ડેશનના સહકારથી ડીસાની કોવિડ-19 હોસ્પિટલ માટે 31 લાખની માતબર રકમની મેડિકલ ઇક્વિપમેન્ટ કીટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં પ્લાઝમા સ્ટેબિલાઇઝર, વેન્ટિલેટર, પીપીઈ કીટ, N95 માસ્ક ખરીદવામાં આવશે અને તે ડીસાની કોવિડ-19 હોસ્પિટલને દાન કરવામાં આવશે. આ ઉપરાંત રોટરી ક્લબ ડીસા દ્વારા અગાઉ પણ લોકડાઉનના પહેલા ચરણમાં 5 લાખના ખર્ચે 500 જેટલી કીટો બનાવી જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચાડવામાં આવી હતી. ત્યારે આજે રોટરી ક્લબે ડીસાની મામલતદાર કચેરી ખાતે પહોંચી પ્રધાનમંત્રી રાહત ફંડ માટે કોરોના સામેની લડાઈમાં ઉપયોગમાં આવે તે હેતુથી 2 લાખ રૂપિયાનો ચેક પણ જમા કરાવ્યો છે. આ પ્રસંગે ડીસા રોટરી ક્લબના પ્રમુખ ડોક્ટર ચંપક ઝાલમોરા, સેક્રેટરી અરુણકુમાર અગ્રવાલ, પ્રોજેક્ટ ચેરમેન વિક્રમભાઈ ઠક્કર સહિત અન્ય રોટરીયન ઉપસ્થિત રહ્યા હતા. રોટરી ઇન્ટરનેશનલ પોલિયો નાબૂદી બાદ કોરોના માટે પણ એટલું જ સક્રિય થયું છે. રોટરી ઇન્ટરનેશનલ તરફથી રોટરી ક્લબ ડીસાને લગભગ 31 લાખની ગ્રાન્ટ એપ્રૂવ થઈ છે, જેમાં મેડિકલ ઇક્વિપમેન્ટ્સ, N95 માસ્ક અને પીપીઈ કિટ્સ ગાંધી લિંકન હોસ્પિટલને આપવામાં આવશે. એ ટૂંક સમયમાં લગભગ 15 દિવસમાં ડીસાને મળશે, જે અમે ત્યાં સુપૃત કરશું. તે સિવાય પીએમ કેર ફંડમાં રોટરી ક્લબ ડીસાએ 2 લાખનો ચેક આપ્યો છે અને લોકડાઉન વખતે જરૂરિયાતમંદોને 500 કીટો લગભગ 5 લાખના ખર્ચે પણ રોટરી ક્લબ ડીસાએ આપી છે. રોટરી ક્લબ ડીસા કોરોના માટે સક્રિય છે. જ્યાં પણ રોટરી ડીસા ગામ શહેરમાં જરૂર પડશે ત્યાં રોટરી ક્લબ ડીસા હંમેશા કોરોના માટે હાજર હશે.